ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત પાઠ બી પાઠ બાર વિશેષ સામાજિક વિજ્ઞાન પાઠ બાર આપત્તિ અને વ્યવસ્થાપન વિદ્યાર્થી મિત્રો નકશાપોથીમાં પ્રશ્ન નંબર નવ એનસીક્યુનો નો છે એ એનસીક્યુમાં આપણે નંબર તેર સુધી કર્યા છે હવે નંબર ચૌદ નો એમ જુઓ નંબર ચૌદ સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે નંબર સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે એ સાગર સાથે બી નદી સાથે સી વાવાઝોડા સાથે ડી સુનામી સાથે આન્સર આવશે બી નદી સાથે સામાન્ય રીતે પૂરની ઘટનાને નદી સાથે જોડવામાં આવે છે પ્રશ્ન નંબર પંદર પંદરમાં એસી ક્યુ છે જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય છે ફરીથી પ્રશ્નો બોલું છું જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય છે એ વાવાઝોડાની બી પૂરની સી દુષ્કાળની મુખીની આન્સર આવશે સી દુષ્કાળની જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે દુષ્કાળની આપત્તિ સર્જાય છે પાછળનો પેજ કળો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર થર્ટી ફોર થર્ટી ફોરના પેજ ઉપર પ્રશ્ન નંબર દસ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો નંબર એક આ રિવિઝન જ થાય છે તમારું એટલે હવે કોઈની નકશા પૂરતી બાકી હોવી જોઈએ નહીં જેની પણ બાકી હોય પૂરી દેજો બરાબર છે અને પાઠનું વાંચન કરશો એટલે નકશા પૂરતીના બધા જ પ્રશ્નોના ઉત્તર તમને આવડશે નંબર એક આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા

પૂરે કુદરતી આપત્તિ છે અને પૂરની આગાહી કરી શકાય છે નંબર ત્રણ ભૂકંપની આગાહી ખાલી જગ્યા છે અશક્ય શું આન્સર આવશે અશક્ય ભૂકંપની આગાહી અશક્ય છે ભૂકંપે પણ કુદરતી આપત્તિ છે નંબર ચાર ભૂકંપ માટે પૃથ્વીના પેટાળમાં થતી ખાલી જગ્યા ક્રિયાઓ જવાબદાર છે ભૂગર્ભિક ભૂગર્ભિક ભૂકંપ માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે નંબર પાંચ ભૂકંપ સમયે રઘવાયા થઈ ખાલી જગ્યા ન કરવી જોઈએ બૂમાબૂમ ફરીથી બોલું છું ભૂકંપ સમયે રઘવાયા થઈ બૂમાબૂમ ન કરવી જોઈએ નંબર છ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના રોજ ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે ભૂકંપ થયો હતો કચ્છ નંબર છ વીસમી જા છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના રોજ ગુજરાતમાં કચ્છ ખાતે ભૂકંપ થયો હતો નંબર સાત પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યા નામે ઓળખે છે ચક્ર વાત પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ચક્રવાત નામે ઓળખાય છે નંબર આઠ ખાલી જગ્યાની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો જવાબદાર છે સુનામી સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો જવાબદાર છે નંબર નવ પૂરની ઘટનાને સામાન્ય રીતે ખાલી જગ્યા સાથે જોડવામાં આવે છે નદી નંબર નવ પૂરની ઘટનાને સામાન્ય રીતે નદી સાથે જોડવામાં આવે છે નંબર દસ પૂર પછી ખાલી જગ્યાના પાણીથી બનાવેલ ખોરાક ખાવો ન જોઈએ તો પૂર પછી પૂરના પાણીથી બનાવેલ ખોરાક ખાવો ન જોઈએ નંબર અગિયાર ખાલી જગ્યા એ વિનાશકારી અને લાંબા સમય સુધી માઠી અસરો છોડતી કુદરતી આપત્તિ છે દુષ્કાળ તો દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી માઠી અસરો છોડતી કુદરતી આપત્તિ છે નંબર બાર ખાલી જગ્યા આબોહવામાં સમયાંતરે દુષ્કાળ પડવો એ તેની આબોહવાની લાક્ષણિકતા છે આન્સર આવશે મોસમી મોસમી આબોહવામાં સમયાંતરે દુષ્કાળ પડવો એ તેની આબોહવાની લાક્ષણિકતા છે આગવી લાક્ષણિકતા એને કહેવાય અને હવે છે નંબર નંબર પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્ન નંબર અગિયાર છે તમારો નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જો વિદ્યાર્થી મિત્રો પાઠ વાંચ્યો હોય તો તમને બધા પ્રશ્નોના ઉત્તર ખૂબ ઈઝી લાગશે નંબર નંબર આપત્તિ પડતા મનમાં આનંદનો જાગે છે તો આ વિધાન કેવું છે ખોટું આપત્તિ ગમે એનાથી તો નુકસાન થતું હોય એટલે એ વિધાન ખોટું છે નંબર બે પૂર એ કુદરતી આપત્તિ છે આ વિધાન સાચું છે કેવું છે આ વિધાન સાચું છે નંબર ત્રણ દાવાનળ એ કુદરતી આપત્તિ છે આ વિધાન પણ કેવું છે સાચું છે દાવાનળ એ કુદરતી આપત્તિ છે આ વિધાન પણ સાચું છે નંબર ચાર હુલ્લડ એ કુદરતી આપત્તિ છે આ વિધાન કેવું છે ખોટું છે હુલ્લડ એ કુદરતી આપત્તિ છે આ વિધાન ખોટું છે એ તો માનવસર્જિત આપત્તિ છે નંબર પાંચ વાવાઝોડું એ કુદરતી આપત્તિ નથી તો આ વિધાન કેવું છે ખોટું છે વાવાઝોડું એ કુદરતી આપત્તિ નથી આ વિધાન ખોટું છે એને સુધારવું હોય તો વાવાઝોડું એ કુદરતી આપત્તિ છે એવું આવે બરાબર છે નંબર છ આગ એ માનવસર્જિત આપત્તિ નથી તો આ વિધાન પણ કેવું છે ખોટું આગ એ માનવસર્જિત આપત્તિ નથી આ વિધાન ખોટું છે આ ગેમાનો માનવસર્જિત આપત્તિ છે અને ઘણીવાર વિદ્યાર્થી મિત્રો જંગલોમાં બે ઝાડની દાળીઓ કસાય ત્યારે કુદરતી રીતે પણ આગ લાગતી હોય છે નંબર સાત દુષ્કાળ એ કુદરતી આપત્તિ છે તો આ વિધાન કેવું છે સાચું દુષ્કાળ એ કુદરતી આપત્તિ છે આ વિધાન સાચું છે નંબર આઠ ભૂકંપ એ કુદરતી આપત્તિ નથી તો આ વિધાન કેવું છે ખોટું ભૂકંપ એ કુદરતી આપત્તિ નથી આ વિધાન ખોટું છે કારણ કે ભૂકંપ એ કુદરતી આપત્તિ છે નંબર નવ પૂરની આગાહી કરવી શક્ય છે તો આ વિધાન સાચું છે પૂરની આગાહી કરવી શક્ય છે આ વિધાન સાચું છે નંબર દસ સુનામીની આગાહી કરવી શક્ય છે તો આ વિધાન પણ કેવું છે સાચું છે સુનામીની આગાહી કરવી શક્ય છે આ વિધાન પણ કેવું છે સાચું છે પછી આપેલું છે અગિયારમું જ્વાળામુખીની આગાહી કરવી શક્ય નથી તો આ વિધાન કેવું છે સાચું છે જ્વાળામુખીની આગાહી કરવી શક્ય નથી નંબર બાર દાવાનળની આગાહી કરવી શક્ય છે આ વિધાન ખોટું છે દાવાનળની આગાહી કરવી શક્ય છે આ વિધાન ખોટું છે ભૂકંપ સમયે વીજળીનો થાંભલો પકડીને ઊભા રહેવું જોઈએ તો આ વિધાન પણ કેવું છે છે ખોટું હવે સામેનું પીછું ચૌદ નંબર વાવાઝોડાને ચક્રવાતના નામે પણ ઓળખવામાં આવે છે તો આ વિધાન કેવું છે સાચું છે વાવાઝોડાને ચક્રવાતના નામે પણ ઓળખવામાં આવે છે પછી છે વાવાઝોડા દરમિયાન તમે શાળામાં હોય તો તમારે વર્ગખંડની બહાર નીકળી જવું જોઈએ આ વિધાન ખોટું છે બરાબર પંદરમું વાવાઝોડા દરમિયાન તમે શાળામાં હોય તો તમારે વર્ગખંડની બહાર નીકળી જવું જોઈએ આ વિધાન ખોટું છે પછી નંબર સોળ આપત્તિઓની સૌથી વધુ અસર શ્રીમંતો પર થાય શ્રીમંતો પર થાય છે તો આ વિધાન કેવું છે ખોટું છે બધા ઉપર થતી હોય આપત્તિઓની અસર બરાબર એ વિધાન ખોટું છે અને સત્તરમું આપત્તિઓ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ માનવસર્જિત હોય છે આ વિધાન સાચું છે આપત્તિઓ કે અકસ્માતોની કેટલીક વિગત ઘટનાઓ માનવસર્જિત હોય છે આ વિધાન સાચું છે હવે નીચે છે પ્રશ્ન નંબર બાર બંધ બેસતા જોડકા રચો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો બરાબર છે તો પહેલું આપેલું છે કુદરતી વનસ્પતિ પહેલાંમાં આવશે બમાંથી બીજું કુદરત સોરી પહેલું આપેલું છે વનસ્પતિને આપત્તિ એ વનસ્પતિનો પાઠ ભણાવ્યો ને એટલે એવું બોલાય છે બરાબર છે સોરી વિદ્યાર્થી મિત્રો પહેલું આપેલું છે કુદરતી આપત્તિ કુદરતી આપત્તિ પહેલાનું આવશે બીજું જ્વાળામુખી જ્વાળામુખી શું છે કુદરતી આપત્તિ પહેલાંનું બીજું બીજું છે માનવસર્જિત આપત્તિ બીજાનું પાંચમું ઔદ્યોગિક અકસ્માત બરાબર બીજાનું પાંચમું માનવસર્જિત આપત્તિ ઔદ્યોગિક અકસ્માત ત્રીજું છે હિન્દ મહાસાગરમાં સુનામી તો ત્રીજાનું આવશે ચોથું ટ્વેન્ટી સિક્સ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ફોર હિન્દ મહાસાગરમાં સુનામી ત્રીજાનું ચોથું ટ્વેન્ટી સિક્સ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ફોર અને નંબર ચાર કચ્છમાં ભૂકંપ તો ચોથાનું આવશે પહેલું ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ વન બરાબર ચોથાનું આવશે પહેલું કચ્છમાં ભૂકંપ ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી બે હજાર એક વિદ્યાર્થી મિત્રો હવે અહીં હું તમારું પાઠ બી પૂરું કરું છું